શ્રી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું, દરબાર ગઢના ચોકમાં રહેલા સર્વોત્તમ નિંબ વૃક્ષની નીચેના ઓટાથી પૂર્વ દિશામાં પલંગ ઉપર સુવારા ગાદી તકિયા બિછાવીને તૈયાર કરેલા આસન ઉપર શ્રીહરિ વિરાજ્યા હતા. ભગવાનની સંધિ આરતી થઈ રહી પછી સંત હરિભક્તો શ્રીહરિની સાથે ઊંચે સ્વરે નારાયણ ધૂન કરતા હતા. તે સમયે દરબાર શ્રી જીવાખાચરની સાથે એક અલી મોહમ્મદ નામનો મુસલમાન ત્યાં આવ્યો અને તેણે શ્રીહરિને પ્રણામ કર્યા. પછી તેણે ધર્મપુત્ર શ્રીહરિને કહ્યું, હે દયાનિધે, મને સમાધિ જોવા અનુભવવાની ઈચ્છા છે, તો આપ મને તે બતાવો. પછી શ્રીહરિએ પ્રેમથી સદગુરુ શ્રી સચ્ચિદાનંદજી યોગીને બોલાવ્યા અને તેની સામે દ્રષ્ટિ કરીને તેને સમાધિ કરાવી. હે રાજન, શ્રી સચ્ચિદાનંદ સ્વામી એક મુહૂર્ત સુધી સમાધિમાં રહ્યા. પછી શ્રીહરિએ પોતાના હાથમાં રહેલી સુંદર સોટી તે સ્વામીને અડાડી. પછી તે મુનિવર્ય સમાધિમાંથી જાગ્રત થયા અને મુસલમાનોની અરબી ભાષામાં તે મુસલમાનને સમાધિના અનુભવની વાત કહેવા લાગ્યા. જે જે પેગંબર જે જે દેશમાં થયા હતા તે દેશની ભાષામાં તેની વાત સ્વામી કરવા લાગ્યા. સ્વામીએ તેની આગળ 24 જેટલા કલમા બોલી બતાવ્યા. પછી તે અલી મોહમ્મદ સ્વામીના ચરણમાં ભક્તિભાવથી નમી પડીને પગે લાગ્યો. મનમાં રાજી થયેલો તે જ્યારે ઊભો થયો તે વેરાએ જ શ્રીહરિની ઈચ્છાથી તેને મહાશાંતિના મૂળભૂત યોગી દુર્લભ સમાધિ થઈ. હે રાજન, સમાધિમાં અલી મોહમ્મદને તેજના પુંજમાં વિરાજમાન, સૌંદર્ય આદિ ગુણોના સાગર જેવા અને દિવ્ય વસ્ત્ર તથા આભૂષણોથી શોભાતા આવા શ્રીહરિના દર્શન થયા. વળી તેને 24 જેટલા મહાન તેજસ્વી પેગંબરો શ્રીહરિની સુંદર સોહામણી મૂર્તિમાં લીન થતા હોય તેવા દર્શન થયા. આથી તેણે શ્રીહરિને પરાતપર મોક્ષદાતા સાક્ષાત ભગવાન જાણ્યા અને તેમનો પવિત્ર શુભ આશ્રય કર્યો. પછી શ્રીહરિએ માણકી ઘોડીનો ઘણો કિંમતી વછેરો હતો તે તમારા પિતા શ્રી દાદા ખાચરને હાથે તે અલી મોહમ્મદને અપાવ્યો. પછી તે વછેરાની કિંમતના રૂપમાં રૂપિયા આપતા આપતા બોલ્યો, આ વછેરાની કિંમત તો હજારો રૂપિયા થાય અને હું જે આપું તેના કરતાં મને તો આની કિંમત વધારે જ મળશે. ત્યારે શ્રીહરિએ તેને કહ્યું, આ વછેરો કુલવાન અને સુશીલ છે, તમે આની કિંમત 1000 રૂપિયા આપો. હે ધીમન, તમે તો થોડા સમયમાં જ આની કિંમતના 10000 રૂપિયા મેળવશો. પછી તે શ્રીહરિને મોક્ષદાતા ભગવાન જાણીને આશ્રિત થયો અને શ્રીહરિના દિવ્ય ગુણોને ગાતો ગાતો ઉત્સાહમાં પોતાને ઘેર આવ્યો. પછી તે વછેરો મોટો થયો ત્યારે તેણે તે શ્રેષ્ઠ ઘોડો કોઈ રાજાને આપ્યો. તે ઉદાર રાજાએ તેને તેના 10000 રૂપિયા રોકડા આપ્યા અને એક ગામ આપ્યું. પછી તે અલી મોહમ્મદે એક સારી કિંમતી મોતીની માળા શ્રીહરિને માટે મોકલી હતી. દરબારગઢના ચોકમાં લીમડાના ઝાડથી ઉત્તર તરફના ભાગમાં સાંજે આરતી થયા કેળે ગાદી તકિયા બિછાવેલા પલંગ ઉપર શ્રીહરિ વિરાજમાન થયા હતા. તે વખતે ફૂલના શણગાર એટલે સુગંધી ફૂલોનો સુંદર સુરવાર, મસ્તક ઉપર પાગ, ખેસ અને હાર, ગુચ્છ વગેરે ફૂલોના જ ધારણ કર્યા હતા. સુગંધી કેસરી ચંદનની રમણીય અર્ચા અંગો ઉપર કરી હતી. મૂર્તિ મનોહર હતી. બે પડખે બે પાર્ષદ ઊભા રહીને પંખાથી પવન નાખતા હતા. હે ભૂપતે, શ્રીહરિની આગળના ભાગમાં અનેક પ્રદેશોમાંથી આવેલા હરિભક્તો અને સંતો વગેરેની દર્શન કરવા માત્રથી પવિત્ર કરનારી દિવ્ય મહાસભા બેઠી હતી. તે સમયમાં ઉજ્જૈનનો કેસરસિંહ નામે એક વેપારી વણિક ભૂમિ ઉપરના તીર્થોની યાત્રા કરવા નીકળ્યો હતો અને તેણે રસ્તામાં શ્રીહરિના પ્રતાપ મહિમાની વાત સાંભળી. પછી તે 2000 જેટલા યાત્રિકોના સંઘ સાથે ગઢપુર આવ્યો અને તેણે ગામથી બહાર તંબુ ઊભા કરી ઉતારો કર્યો. પછી તે સાંજે આરતી થયા કેળે ઘણા યાત્રિકોની સાથે શ્રીહરિના દર્શન કરવા દરબારગઢમાં આવ્યો અને પ્રેમથી દર્શન કરીને પગે લાગ્યો.
પછી શ્રીહરિએ તેના કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે તેણે શ્રીહરિ આગળ વાત કહી, મહારાજ, શ્રી અખંડાનંદ નામે આપના એક સાધુ ઉજ્જૈન આવ્યા હતા. ત્યારે શહેરની બહાર બગીચામાં તે સંતોનો સમાગમ કરવા હું જતો હતો. હે ભૂમન, દયાનિધિ તે સંતે મને સમાધિ કરાવી. જીવ પ્રાણી માત્રનું હિત કરનારા તે સ્વામીએ મને સમાધિમાં મનોહર 24 તીર્થંકરોના દર્શન કરાવ્યા. પછી મેં તેમને કહ્યું, હે ગુરુ, સમાધિ કરાવ્યા વિના જ મને તે તીર્થંકરોના શુભ શાંતિદાયી દર્શન કરાવો. ત્યારે તે સ્વામી શ્રી અખંડાનંદજીએ મને કહ્યું, શેઠ, જો તમારે પ્રત્યક્ષ તીર્થંકરોના દર્શન કરવાની ઈચ્છા થતી હોય તો તમે ગઢપુર આવો. હે ધીમન, ગઢપુરમાં અમારા પરમ સર્વોત્તમ ગુરુ શ્રી સ્વામિનારાયણ શ્રીહરિ તમને તીર્થંકરોના સાક્ષાત દર્શન કરાવશે. સ્વામીએ આવું કહ્યું તે પછી હું તે સંતની દયાથી જ મનમાં આપના દર્શન કરવાની ઈચ્છા રાખીને તીર્થયાત્રાને બહાને અહીંયા આવ્યો છું. માટે પહેલાં તે સર્વ સદ્ગુણ સંપન્ન મારા ગુરુ શ્રી અખંડાનંદ સ્વામીના મને દર્શન કરાવો. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું કે શ્રી અખંડાનંદ સ્વામી તો પોતાના પંચભૌતિક દેહનો ત્યાગ કરીને મહાન તેજોમય સર્વોત્તમ અક્ષરધામમાં ગયા છે, છતાં પણ તેઓ આ સભામાં દિવ્ય દેહે રહ્યા છે. માટે તમે ઊભા થાઓ, સભામાં જુઓ, તમને ચોક્કસ તમારા ગુરુના દર્શન થશે. પછી તે શેઠ ઊભા થયા. આખી સભામાં દ્રષ્ટિ ફેરવીને તે પોતાના ગુરુને ખોળવા લાગ્યા. ત્યારે તેમને સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી તથા સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, આ બે સદ્ગુરુઓની વચ્ચે બેઠેલા શ્રી અખંડાનંદ સ્વામીના દર્શન થયા. સ્વામીનું સ્વરૂપ અત્યંત તેજોમય હતું. મુખમુદ્રા શાંત હતી. દર્શન પુણ્યરૂપ હતા. તે વેપારી કેસરસિંહે સ્વામીના દર્શન કર્યા. સંતોના પ્રિય તે સ્વામીને તેણે પ્રણામ કર્યા. પછી શ્રી અખંડાનંદ સ્વામીએ તે શેઠના હાથનું કાંડું પોતાના હાથે પકડીને શ્રીહરિના કરકમરોમાં સોંપી દીધું. સહુ સભાસદો દેખે તે રીતે સત્વરે સ્વામી અદૃશ્ય થઈ ગયા. પછી શ્રીહરિની દિવ્ય મૂર્તિમાંથી અપાર તેજ પ્રગટ થયું. તેને દેખીને તે વેપારી અત્યંત વિસ્મિત થયા અને અમાપ આનંદ પામ્યા. પછી તે શ્રીહરિની જ ઈચ્છાથી તેને 24 તીર્થંકરોના દર્શન થયા અને અતિ ઉત્સાહિત થયેલા તેણે તે તીર્થંકરોને પ્રણામ કર્યા. પછી મનમાં ખુશ થયેલા તે વણિકે શ્રીહરિને હાથ જોડ્યા અને કહ્યું, હે દયાનિધે, હું આપના રાજીપાથી કૃતાર્થ થયો છું. તે પછી તે બધા તીર્થંકરોએ પોતાના વિશે પ્રેમ રાખનારા તે વણિકને અનુક્રમે પ્રેમથી અલગ અલગ આ પ્રમાણે કહ્યું કે જો તું નિર્દંભ અને નિષ્કપટ અમારો ભક્ત હોય તો જે તારું હિત કરનારી અને શાંતિ આપનારી આ અમારી આજ્ઞા છે તેને માનજે. આ શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વ સદ્ગુણો, વિભૂતિ અને ઐશ્વર્યોના વગેરેના મહાસાગર છે અને અમારા તથા અક્ષરાદિના કારણ છે, આશ્રય છે અને સૌના મોક્ષદાતા છે. તે કેસરીસિંહ વણિકને આટલું કહીને બધા તીર્થંકરો શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ ગયા. પછી તેણે પ્રેમથી શ્રીહરિનો આશ્રય ગ્રહણ કર્યો. તે હજારો જૈનોએ શ્રીહરિનું આવું અમાપ અને વિશાળ શુભ ઐશ્વર્ય દેખ્યું. હે રાજન, પછી તેમણે અજ્ઞાનતા ભર્યો પોતાનો જૈન મત છોડી દીધો અને સર્વ દુઃખોને ટાળનારો શ્રીહરિનો આશ્રય કર્યો. પછી બીજે દિવસે બપોર પછીના સમયે શ્રી દાદા ખાચરના દરબારગઢના ચોકમાં નિંબવૃક્ષથી દક્ષિણ તરફ સુંદર સિંહાસન ઉપર શ્રીહરિ વિરાજ્યા હતા. હે રાજન, તેમણે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને સુંદર મસ્તક ઉપર પૂર્વ દેશ એટલે કે અયોધ્યા પ્રદેશની જેવી મનોહર ટોપી પહેરી હતી. શ્રીહરિના આગળના ભાગમાં દર્શનના પ્રેમી સંતો અને હરિભક્તો વગેરેની દર્શનથી પવિત્ર કરનારી દિવ્ય મહાસભા બેઠી હતી. તે દિવસ ઉજ્જૈનવાળા વણિક ભક્ત કેસરસિંહે શ્રીહરિ માટે અને સંતો વગેરેને માટે અનેક પ્રકારના ભોજનો તૈયાર કરાવીને હરખથી થાળ રસોઈ કરાવ્યા હતા. શ્રીહરિ થાળમાં પીરસેલા તે અનેક પ્રકારના સુંદર ભોજન જમ્યા અને સંતો વગેરેને સારી રીતે પ્રેમથી ભોજન પીરસીને તૃપ્ત કર્યા. પછી વીરચંદ નામે પિતાના પુત્ર
તે વણિક ભક્તે પ્રેમપૂર્વક ધર્મપુત્ર શ્રીહરિની પૂજા સુંદર કસ્તુરી અને કેસર મેળવેલા ચંદન કુમકુમ અક્ષત વગેરેથી કરી. ફૂલોના સુંદર હાર, તોરા, બાજુબંધ અને ગુચ્છ ધરાવ્યા. ઘણા કિંમતી સૂક્ષ્મ વસ્ત્ર આદરપૂર્વક અર્પણ કર્યા. પછી રત્ન જડિત સરસ ટોપી માથામાં પહેરાવી સુંદર ચમકતા તારામંડળ જેવી મોતીની માળા કંઠમાં પહેરાવી ચાંદીના રોકડા રૂપિયા ભરેલો મોટો થાળ શ્રીહરિની આગળ મૂક્યો. પછી આરતી ઉતારી પ્રેમથી પ્રણામ કર્યા અને ગદગદ વાણીથી સ્તુતિ કરી. પછી ચાવકોની જેમ વૈદિક સિદ્ધાંતને નહીં માનનારા બીજા જૈનોએ પણ સારા ઉપચારોથી શ્રીહરિની પૂજા કરી. હે રાજન, પછી વણિક ભક્ત કેસરસિંહે શ્રીહરિને પગે લાગીને વાક્ય કહ્યું. હે સ્વામિન, હે સત્યપતે, મારી સાથે આવેલા આ બધા શ્રાવકોને તીર્થંકરોના દર્શન કરવાની ઈચ્છા છે, તો આપ સૌને તે દર્શન કરાવો. પછી શ્રીહરિએ તે સૌ જૈનોને તીર્થંકર સ્વરૂપ પોતાના દર્શન આપ્યા. તે દર્શન કરીને બધા લોકોને મહાન આશ્ચર્ય થયું. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ, અને આવા અનેક વિડીયો અમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી ઉપર મૂકવાના છે. આગળ જતા માણકીને ફેરવતા શ્રીહરિના દર્શન ગરુડજીએ કર્યા અને સ્તુતિ કરીને તિરોહિત થયા. એવી જ રીતે શ્રી ઘેલા ધાધલના દરબારમાં ભોજન લીલા જે મહારાજે કરી, એવમ શ્રી રામપ્રતાપજીભાઈને ઐશ્વર્ય દર્શન, સાકળનું શરબત પાયું અને પીધું, એવા અનેક ચરિત્રો, અદ્ભુત ચરિત્રો જે ન સાંભળ્યા હોય તેવા આગળ અમે પ્રસ્તુત કરવાના છે. અને જે ચરિત્રો આપને સાંભળવા હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.